હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ફણગાવેલા મઠનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી બતાવીશ. મઠને મટકી અથવા મઠિયા પણ કહી શકાય. ફણગાવેલા મઠનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. દરેક પ્રકારની ડાળ અને કઠોળ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે, પણ એમાં જો કઠોળને આ રીતે અંકુરિત કરીને ખાવામાં આવે તો એ હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફણગાવેલા મઠનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મઠને કેવી રીતે અંકુરિત કરવા એ હું તમને બતાવીશ. તો એના માટે મેં અહીં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા મઠ લીધા છે. મઠ આ રીતના લાલ કલરના હોય છે અને એ લીલા મઠ કરતાં થોડી નાની સાઇઝના હોય છે. મઠને ફણગાવવા માટે સૌથી પહેલાં એને 2-3 વાર પાણી વડે વોશ કરીને 8-10 કલાક માટે પલાળીને રાખવાના હોય છે. તો એના માટે મેં અહીં 1 કપ મઠને 10 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા અને હવે તે સારી રીતે પલળી ગયા છે. તો એને આ રીતની સ્ટ્રેનરમાં કાઢી લીધા છે એટલે એનું બધું પાણી નીતરી જાય. મઠને 1 કલાક પહેલાં જ પાણીમાંથી કાઢી લીધા હતા અને હવે તે બિલકુલ ડ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે મઠને ફણગાવવા માટે આ રીતના એક પાતળા કોટનના કપડામાં કાઢીશું. કપડાને બધી સાઈડથી ઉપર ઉઠાવીને મઠની આ રીતની ટાઈટ પોટલી બાંધી લઈશું. હવે આ મઠની પોટલીને એક વાસણમાં મૂકીને વાસણને ઢાંકણ લગાવીને કવર કરીશું. ઢાંકણની ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકીશું એટલે બહારની હવા અંદર ન જાય. હવે આ રીતે મઠને 10-12 કલાક માટે રાખીશું એટલે એ સારી રીતે અંકુરિત થઈ જાય. હવે લગભગ 12 કલાક થઈ ગયા છે તો મઠવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને મઠને ચેક કરીશું. તમે જોઈ શકો છો મઠ સરસ અંકુરિત થઈ ગયા છે. હવે આ ફણગાવેલા મઠને એક વાસણમાં કાઢી લઈશું અને એ ડૂબે એટલું એમાં પાણી નાખીને રાખીશું. ફણગાવેલા મઠને 10-15 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખીશું એટલે એ સારી રીતે ફૂલી જાય. ત્યારબાદ એનું શાક બનાવીશું. હવે લગભગ 15 મિનિટ થઈ ગઈ છે તો હવે એનું શાક બનાવીશું. શાક બનાવવા માટે ફણગાવેલા મઠની સાથે મેં અહીં 1 કપ આ રીતના બારીક કાપેલા કાંદા લીધા છે. શાક બનાવવા માટે 1 કપ મઠને પલાળીને અંકુરિત કર્યા છે તો એમાં 1 કપ જેટલા બારીક કાપેલા કાંદા એડ કરીશું. એને લીધે શાકનો ટેસ્ટ ઘણો સારો લાગે છે. સાથે મેં અહીં 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો લીધો છે. સાથે જોઈશે સૂકા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ. ફણગાવેલા મઠનું શાક હાંડીમાં બનાવીશું તો એના માટે ગેસ ઓન કરીને એક હાંડી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે. હાંડીમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ થોડી લો કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં બારીક કાપેલા કાંદા એડ કરીશું. કાંદાને તેલ સાથે સારી રીતે મિક્સ કરીને થોડી વારે હલાવતા રહીશું. કાંદા ટ્રાન્સપરન્ટ થઈને એમાં હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી એને સાંટડીશું. હવે લગભગ 5 મિનિટ પછી કાંદા સાંઠરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને એમાં હલકો ગુલાબી કલર પણ આવી ગયો છે. તો હવે એમાં મસાલા એડ કરીને સાંટડીશું. 1/4 ટીસ્પૂન હિંગ, સાથે મેં અહીં 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો લીધો છે. 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન ધાણાજીરું એડ કરીશું. મસાલાને તેલ સાથે સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે સાંટડી લઈશું. મસાલો સાંટળાઈ ગયો છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું. સાથે એમાં 1 ટીસ્પૂન મીઠું એડ કરીને મિક્સ કરીશું. હવે આ પાણી ગરમ થઈ ગયું છે તો ફણગાવેલા મઠને પાણીમાંથી નીટારીને એમાં એડ કરીશું. મઠને સ્પૂનની મદદથી મસાલાવાળા પાણી સાથે સારી રીતે મિક્સ કરીશું. મઠને સ્પૂનની મદદથી આ રીતે મસાલાવાળા પાણીમાં પ્રેસ કરીને રાખીશું એટલે એમાંનો મસાલો મઠ સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે હાંડીમાંનું પાણી ઉકળવા લાગ્યું છે તો હાંડીને ઢાંકણ લગાવીને કવર કરીશું એટલે મઠ સારી રીતે ચરી જાય. ઢાંકણમાં 1/2 કપ જેટલું પાણી નાખીને રાખીશું એટલે હાંડીમાંનું પાણી ઉભરાઈને બહાર ન આવે. હવે આ રીતે ઢાંકણ લગાવીને મઠને મીડિયમથી લો ફ્લેમ પર 10-12 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યારબાદ એને ચેક કરીશું.
હવે લગભગ 12 મિનિટ થઈ ગઈ છે તો હાંડી ઉપરથી ઢાંકણ હટાવીને મઠને ચેક કરીશું. મઠ ચરી ગયા છે પણ તળિયામાં થોડું પાણી છે, તો હાંડીને હમણાં આ રીતે જ ગેસ ફ્લેમ પર રાખીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મઠને આ રીતે ખુલ્લા જ થવા દઈશું, એટલે એમાંનું પાણી પણ બળી જાય અને મઠ વધારે ઓવરકૂક ન થઈ જાય. હવે 5 મિનિટ પછી મઠમાંનું બધું જ પાણી બળી ગયું છે, તો હાંડીને આ રીતે કપડાથી ઉઠાવીને મઠને ઉપર નીચે કરીશું. હવે આ ફણગાવેલા મઠનું શાક રેડી થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને શાકને 2 મિનિટ માટે સીજવા દઈશું. ત્યારબાદ એને સર્વ કરીશું. હવે આ શાકને સર્વ કરવા માટે એક નાની વાડકીમાં કાઢીશું. તમે જોઈ શકો છો ફણગાવેલા મઠ સારી રીતે ચરી પણ ગયા છે અને બિલકુલ છૂટા છે. આ રીતે મસાલેદાર ટેસ્ટફુલ ફણગાવેલા મઠનું શાક રેડી કરીને લંચમાં નહીં તો ડિનરમાં રોટલી અથવા ભાખરી સાથે કાંદા અને ટામેટાનું સલાડ રેડી કરીને ખાવામાં આવે તો ઘણું સારું લાગે છે. આ ઉપરાંત ફણગાવેલા મઠને રોટલી કે ભાખરી સાથે ન ખાવા હોય તો કાંદા, ટામેટા અને કાકડીને બારીક કાપીને એનું સલાડ રેડી કરવું. સલાડમાં જીરું, મીઠું અને ચાટ મસાલો નાખવા, સાથે એમાં ફણગાવેલા મઠનું શાક મિક્સ કરવું. એક વાડકી સલાડ બનાવ્યું હોય તો એમાં એક વાડકી જેટલા મઠ મિક્સ કરવા. ઉપરથી ટેસ્ટ પ્રમાણે લેમન જ્યુસ એડ કરીને મિક્સ કરવું. આ રીતે સલાડની સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મઠને અંકુરિત કરીને એનું શાક બનાવ્યું છે, માટે એ હેલ્ધી પણ કહી શકાય. તો આ હેલ્ધી રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો, અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.